વડોદરા શહેરમાં આવેલ મહાનુભાવોની પ્રતિમાઓમાંથી કેટલીક પ્રતિમાઓની જાળવણીનું કામ ખાનગી સંસ્થાઓ દ્વારા કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું, પરંતુ આજ દિન સુધી કામગીરી દેખાતી નથી. આજે શહીદ દિવસ નિમિત્તે ભગતસિંહ ચોક ખાતે શહીદ ભગતસિંહની પ્રતિમાની જાળવી પ્રત્યે પણ પાલિકા તંત્ર નિષ્ફળ હોવાના મુદ્દે સામાજિક કાર્યકર દ્વારા આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો હતો. આજે શહીદ દિવસ છે ત્યારે વડોદરા મહાનગરપાલિકા તંત્ર દ્વારા શહીદ ભગતસિંહની શહેરના ન્યાય મંદિર સ્થિત ભગતસિંહ ચોક ખાતે આવેલી પ્રતિમાની જાળવણી અંગે નિષ્ફળ રહ્યું હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. વડોદરા શહેરમાં દેશની આઝાદી તથા સાહિત્ય અને સામાજિક ક્ષેત્રે યોગદાન આપનાર મહાન વિભૂતિઓની 41 જેટલી પ્રતિમાઓ આવેલી છે, જેને મહિના બે મહિનામાં એકવાર પાલિકા તંત્ર જાળવણી કરતું હોય છે, સફાઈ કરતું હોય છે. છેલ્લા ઘણા સમયથી શહેરમાં આવેલી આ મહાનુભાવોની પ્રતિમાઓની જાળવણી અને નિભાવણી યોગ્ય રીતે ન થતાં પ્રતિમાઓ ગંદી લાગી છે, રંગ ઉતરી ગયા છે, જે અંગે છાસવારે જાગૃત નાગરિકો અને સંસ્થાઓ દ્વારા પાલિકા તંત્રને રજૂઆત કરી ચૂક્યા છે. ત્યારે વડોદરા મહાનગરપાલિકા, કે જે સ્માર્ટ સિટી બની રહ્યું છે અને વિવિધ ફ્લાયઓવરો, બ્રિજો, તળાવોના બ્યુટિફિકેશન તથા અન્ય બાબતે કરોડોના ખર્ચાઓ કરી શકે છે, ત્યાં મહાનુભાવોની જાળવણી નિભાવણી કરવા અસક્ષમ બન્યું છે, નિષ્ફળ રહ્યું છે, ત્યારે શહેરના કેટલાક યુવાનો તથા સામાજિક સંગઠનો દ્વારા શહેરમાં મહાનુભાવોની પ્રતિમાઓમાંથી 20 જેટલી પ્રતિમાઓને દત્તક લઈ તેની જાળવણી અને નિભાવણી કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું. વિરલ વિભૂતિ પ્રતિમા દત્તક યોજના અંતર્ગત શહેરના યુવાનોની ટીમ તથા વેપારીઓ અને બીજી સંસ્થાઓ દ્વારા શહેરમાં આવેલ સર સયાજીરાવ ગાયકવાડ, મહાત્મા ગાંધી, શહીદ ભગતસિંહ, છત્રપતિ શિવાજીરાવ મહારાજ, સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા, કવિ નરસિંહ મહેતા સહિતની વિવિધ કુલ 20 જેટલી પ્રતિમાઓની જાળવણી, જેમાં તેની સ્વચ્છતા વગેરે બાબતની તકેદારી રાખશે તેવું જે તે સમયે પૂર્વ મેયર કેયુરભાઈ રોકડિયા તથા સ્થાયી સમિતિના ચેરમેન ડૉક્ટર હિતેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં નક્કી કરવામાં આવ્યું હતું. આજે 23 માર્ચ એટલે શહીદ દિવસ. આજના દિવસે શહીદ ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુને ફાંસી આપવામાં આવી હતી. આજે જોવા જઈએ તો વડોદરા શહેરનો આ એરિયા છે, એરિયામાં શહીદ ભગતસિંહની મસ્ત મોટી વિરાટ પ્રતિમા છે, પરંતુ આ પ્રતિમા પાછળ જાળવણી નિભાવણી નહીં કરવાના કારણે આ પ્રતિમા લીલી થઈ ગઈ છે. વડોદરા શહેરની જનતા તેમજ આ શહેરમાં આવતા અન્ય લોકો આ પ્રતિમા જોઈને વિચાર કરી રહ્યા છે કે વડોદરા મહાનગરપાલિકાની તિજોરી ખાલી છે તો શું એમના મગજ પણ ખાલી થઈ ગયા છે. વડોદરા શહેરમાં અસંખ્ય પ્રતિમાઓ લીલી થઈ ગઈ છે. કેટલીક પ્રતિમાઓની જાળવણી કરવા માટે 30 લાખ રૂપિયાનો ખર્ચો હાલ વડોદરા મહાનગરપાલિકા કરવાની છે તેવું ધ્યાને આવ્યું છે. ત્યારે જો વડોદરા મહાનગરપાલિકાએ 3 વર્ષ સુધી આ તમામ પ્રતિમાને નિયમિત સાફસફાઈ કરી હોત, એને જે પણ દિવેલ કે ગોપરેલ લગાવવામાં આવ્યું હોત, તો આ પ્રતિમાઓ અત્યારે જર્જરિત આવી જે પણ બદસૂરત હાલતમાં ન હોત. પરંતુ વડોદરા મહાનગરપાલિકાના શાસનમાં બધા સત્તાધીશો અને અધિકારીઓ દ્વારા વડોદરા શહેરમાં આવેલી તમામ પ્રતિમાઓની જાળવણી નિભાવણી નહીં કરવાના કારણે હાલ તમામ પ્રતિમાઓ બદસૂરત થઈ ગઈ છે. વડોદરા શહેરના નવનિયુક્ત મેયર અને કમિશનર સાહેબને અમારી વિનંતી છે કે તમામ પ્રતિમાઓને વ્યવસ્થિત કરે એવી અમારી માંગ છે.